સર્વોદય નગર ખાતે આવ્યા છો, કઈ રીતની આપની મુલાકાત છે અહીંના લોકો સાથે અને શું કહેશો? જે પોલીસ તંત્ર દ્વારા રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર તોડી નાખવામાં આવ્યું અને સાથે સાથે અહીંની બહેનો, નાના બાળકો અને અહીંના રહીશો સાથે જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું તે બાબતની જાણ થતાં અમે અહીંના રહીશો આ સોસાયટીની મુલાકાતે આવ્યા અને અમે બિન રાજકીય રીતે આવ્યા છે. જ્યારે હિન્દુ સમાજના નામ પર મત લીધા પછી કોઈક ભૂમાફિયાના દબાણ હેઠળ આવીને મંદિર તોડી નાખવામાં આવે ને સાથે સાથે ભદ્ર સમાજના લોકો સાથે લાઠીનો વ્યવહાર કરવામાં આવે અને પોલીસ તંત્રમાં એક ગુંડા જેવો બની બેસેલા એક પોલીસ અધિકારીએ બહેનોને મારઝૂડ કરીને, ખેંચમતાણી કરીને જે અભદ્ર વર્તન કર્યું છે અમે વખોડીએ છીએ. અમે સોસાયટીના રહીશોને અપીલ કરવા આવ્યા છે કે આ મુદ્દે કંઈ પણ કરવું પડે અમે તમારી સાથે છે, તમારી આગળ છે, પરંતુ માનવીય ધોરણે જે ખરાબ વર્તન કર્યું છે એને અમે નવસારીમાં, સંસ્કારી નગરીમાં અમે ચલાવી લેવાના નથી. આની લડત પૂરું નવસારી, પૂરું ગુજરાત ઉઠાવશે અને જે પણ ભૂમાફિયા અને અહીંના શાસકો છે એને પણ ચીમકી આપીને સાંભળી લેવા અમે તમામ આગેવાનો અહીંની સોસાયટીના લોકોની સાથે છે. આ મંદિરનું નિર્માણ પણ થશે અને પોલીસ તંત્રમાં જે ગુંડા બેઠા છે એના પર અમે FIR દાખલ કરીને એને તાત્કાલિક સસ્પેન્ડ નહીં પરંતુ તાત્કાલિક એને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવી માગણી કરીશું. અને સોસાયટીના રહીશો જ્યારે જ્યારે અમને બોલાવશે આંદોલન કરવા માટે અમે એમની સાથે રહીશું. શહેરમાં અન્ય પણ ગેરકાયદેસર દબાણ હતું? શહેરમાં 23 થી વધારે અન્ય ગેરકાયદેસર દબાણ છે. પોલીસ સ્ટેશન પણ અત્યારે ગેરકાયદેસર જગ્યામાં બાંધકામ છે અને બીજું એક સરકારી ખાતાની ઓફિસ પણ બની છે અને એ પણ તાત્કાલિક તોડવામાં આવે. જો મંદિર નડતું હોય, જે રસ્તા પર નથી સોસાયટીમાં છે, સોસાયટીના રહીશોને કંઈ નડતર રૂપ નથી, છતાં પણ એને દાબ દબાણ હેઠળ દંડાવાળી કરીને તોડવામાં આવ્યું છે, ત્યારે અહીંના પ્રશાસકો લાલવાણીથી માંડીને બધા જ આગેવાનોના જે બિલ્ડિંગ ગેરકાયદેસર તે તાત્કાલિક તોડવા માટેનું પણ અમે અભિયાન ચલાવીશું. નાના છોકરા લોકોને પણ કાલે દુર્વ્યવહાર થયો છે તેના માટે ખૂબ શરમની વાત છે. આ તંત્ર માટે બી ખૂબ શરમની વાત છે. કલેક્ટરથી માંડીને DSP માટે ખૂબ શરમની વાત છે. નાના છોકરાઓને ખેંચમતાણી કરીને મારી બહેનોને ત્યાંથી ધક્કો મારીને પાડી નાખવામાં આવ્યા, દંડાવાળી કરવામાં આવી. પોલીસે શરમથી ડૂબી મરવું જોઈએ, સરકારી શાસકોએ શરમથી ડૂબી મરવું જોઈએ. નોન પોલિટિકલી આવ્યા છે, તમે જેને મતદાન કરો એને કરો, અમને કોઈ વાંધો નથી, પણ આ જે કૃત્ય થયું એને વખોડવા માટે આવ્યા છે ને એના માટે અમે તમારી જોડે છે. થેન્ક યુ સર, અમે આભાર માનીયા છે. આ મંદિરના નિર્માણ માટે જે પણ યોગદાન આપવું પડે તેના માટે અમે તૈયાર છે. થેન્ક યુ સો મચ.